હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ગુણકારી અને ખાવામાં હેલ્ધી એવા કાચા ઓળાની રેસીપી. આ ઓળો એકદમ ટેસ્ટી અને સાથે ગુણકારી પણ છે અને બધાને ભાવે એવો બને છે. આ કાચો ઓળો તમે મુસાફરી દરમિયાન આસાનીથી બનાવી શકો અને પેટ ભરીને ખાઈ શકો છો, અને ટેસ્ટ પણ એટલો જબરદસ્ત આવશે કે તમને આ ઓળો વારંવાર ખાવાનું મન થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. કાચો ઓળો બનાવવા માટે મેં આ 500 ગ્રામ રીંગણ લીધા છે. આ રીતના મોટા રીંગણ લેવાના છે, અને એકદમ તાજા રીંગણ હોય તો ઓળો છે એ મસ્ત બને છે. તો આ રીતના જે ડીટિયાનો વધારાનો ભાગ છે એ કાઢી લઈશું આ રીતનો, અને વચ્ચે કાપો મારવાનો છે. તો આપણે રીંગણની બંને બાજુ કાપો મારી દઈશું આ રીતે, એટલે રીંગણ છે એ શેકતી વખતે ફાટે નહીં. અને ઉપરથી તેલ લગાવી દઈશું આ રીતે. તેલ લગાવીને પછી આપણે એની અંદર લસણની કળી રાખવાની છે આ રીતે. જ્યાં કાપો માર્યો છે ત્યાં આપણે આ રીતે લસણ ગોઠવી દઈશું, એટલે ઓળાની અંદર લસણનો કાચો સ્વાદ ન આવે. રીંગણની સાથે લસણ પણ આ રીતે બફાઈ જશે. તો આ રીતે લસણની કળી રાખી દઈશું. તો અહીંયા મેં 10 કળી લસણ આ રીતે રીંગણમાં રાખી દીધું છે. હવે રીંગણને શેકી લઈશું આ રીતે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને બધી બાજુ ફેરવતા જઈશું, અને રીંગણને લો ફ્લેમ પર શેકી લેવાના છે. તો આ રીતે રીંગણ શેકાઈ ગયા છે, હવે કાઢી લઈશું. ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એની છાલ ઉતારી લઈશું. તો આ રીતે છાલ ઉતારી અને રીંગણને બરાબર જોઈ લઈશું. તો આ રીતે રીંગણની છાલ ઉતારી અને લસણ પણ બફાઈ ગયું છે આ રીતે જોઈ લઈશું. તો આ રીતનું લસણ એકદમ સરસ બફાઈ ગયું છે. હવે છાલ ઉતારી અને રીંગણને આપણે જોઈ અને મેશ કરી લેવાનું છે. તો આ રીતે બંને રીંગણની છાલ ઉતારાઈ ગઈ છે, હવે મેશ કરી લઈશું. રીંગણ મેશ થઈ ગયા છે. હવે એની અંદર બધી વસ્તુ આપણે ઉમેરી દઈશું. તો મેં અહીંયા એક નાની ડુંગળીને આ રીતે ઝીણી સમારીને લીધી છે, સૂકી ડુંગળી લેવાની છે અહીંયા, એ ઉમેરી દઈશું. અહીંયા લીલી ડુંગળીનો આ રીતનો સફેદ ભાગ આવે એ સમારીને લીધો છે, એ ઉમેરી દઈશું. 2 ટમેટાના ઝીણા ટુકડા કરીને લીધા છે, એ પણ ઉમેરી દઈશું. 3 મરચાંના ટુકડા. અહીંયા તમારે ઓળાને વધારે તીખો ખાવો હોય તો તમે મરચી પણ ઉમેરી શકો. 1 નાની વાટકી લીલા કાંદાના પાન લીધા છે, એ ઉમેરી દઈશું. હવે અહીંયા 1 મોટી વાટકી લીલું લસણ લીધું છે, એ ઉમેરી દઈશું. અહીંયા લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે. 1 વાટકી ધાણા લીધા છે સમારીને, એ ઉમેરી દઈશું. અહીંયા ધાણા અને લસણનું પ્રમાણ થોડું વધારે હોય તો ઓળાનો ટેસ્ટ સરસ આવશે. સ્વાદ અનુસાર મીઠું. 3 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે, એ ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ અને 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. અહીંયા આપણે કાચું તેલ ઉમેરવાનું છે. તો આ રીતે 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. જો તમારે આની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો, અથવા તો ધાણા જીરું પણ ઉમેરી શકો. હવે બધું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે અને આપણો કાચો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તો બનીને તૈયાર છે ઓછી મહેનતમાં અને ખાવામાં એકદમ લાજવાબ એવા કાચા ઓળાને તમે રોટલી સાથે, ભાખરી સાથે કે પછી રોટલા સાથે ખાઈ શકો. તો તમે પણ આ શિયાળાની ઋતુમાં આ કાચા ઓળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.